પ્રેરણા પુષ્પકળીમાં આપનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો. સમાજની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને એક વાર્તા બનેલી છે કે એક સુખી અને નાનું કુટુંબ હતું. પતિ પત્ની, બે બાળકો અને પિતાજી. પતિ પત્ની બંને સર્વિસ કરે છે, બાળકો સ્કૂલે જાય છે અને સાંજે આખો પરિવાર સાથે મળે છે. આજની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો માતા પોતાના બાળકના શિક્ષણ માટે થોડી વધારે ચિંતિત હોય છે. માતા પોતાના નાના દીકરાને લેસન કરાવે છે અને બાળક લેસન કરવામાં થોડો ધીમો હોય છે, એટલે માતા તેના પર ગુસ્સો કરે છે અને ઝડપથી લેસન કરવા માટે સમજાવે છે. આ દરમિયાન પોતાની બાજુમાં બેસેલા પતિદેવ તેને ધીમેથી બોલવા અને શાંતિ જાળવવા કહે છે. આ જ દરમિયાન પોતાના પિતાજીની હાજરીમાં પત્ની તેને પણ તેની ફરજનું ભાન કરાવતા કહે છે કે આ દીકરાના ભણતરની જવાબદારી તમારી પણ થાય છે, તમારે પણ તેનું હોમવર્ક જોવું જોઈએ, તે સ્કૂલે શું કરે છે તે જોવું જોઈએ, કેવા મિત્રો સાથે રમે છે તે પણ જોવું જોઈએ. પતિદેવને પોતાના પિતાની હાજરીમાં પત્નીનું આવું કહેવું સારું નથી લાગતું અને ઊભા થઈ અને પોતાની પત્નીને ધીમે બોલવા અને દિવાલને પણ કાન હોય છે આવું કહી શાંત થવા કહે છે. ત્યારે આ નાનકડો દીકરો પોતાના પિતાને કહે છે કે પિતાજી, તમે કહેવત ખોટી બોલ્યા. દિવાલને કાન હોય છે એવું નહીં, પણ કાનને દિવાલ હોય છે. પિતા દીકરાને સમજાવતા કહે છે, ના બેટા, હું સાહિત્યનો વિદ્યાર્થી હતો, મને કહેવત બરાબર આવડે છે, દિવાલને કાન હોય છે. ત્યારે દીકરો પિતાને સમજાવતા કહે છે, ના પપ્પા, દિવાલને કાન નહીં, કાનને દિવાલ હોય છે, એટલે કે મમ્મી તમને જે સમજાવવાનો પ્રયત્ન કરે છે એ તમે સાંભળતા જ નથી અને તમે મમ્મીને કહેવાનો પ્રયત્ન કરો છો તે મમ્મી પણ સાંભળતા નથી અને દાદાજીને તો તમે ગણતા જ નથી. રહી વાત અમારી ભાઈ બહેનની, તો અમારી રજૂઆતને પણ તમે સાંભળતા નથી અને માત્ર તમારા મોબાઈલ અને તમારી સર્વિસ અને તમારા કામને જ મહત્ત્વ આપો છો. તો આને ન કહેવાય દિવાલને કાન નહીં, પણ કાનને દિવાલ. એકબીજાનો અવાજ બીજાના કાન એટલે કે મનમાં પહોંચતો જ નથી. બાળકની વાત સાંભળી અને પિતા, માતા અને દાદા અવાચક થઈ જાય છે અને ખરેખર બાળક કંઈક સત્ય જ કહી રહ્યું છે એવું સમજાય છે અને આ પરિવાર પોતાના રૂટીન લાઈફમાંથી થોડો સમય મોબાઈલ, ટીવી અને પોતાના રૂટીન કાર્યને એક બાજુ મૂકી બાળકોને સમજવામાં, બાળકોને ભણાવવામાં અને બાળકોની સાથે રમવામાં સમય આપે છે અને ફરી આ પરિવાર ખુશહાલ થઈ જાય છે. દરેક ઘરે કંઈક ને કંઈક આવી પરિસ્થિતિ હોય છે અને બાળકોની એક ફરિયાદ છે કે માતા પિતા પોતાના બાળકોને સમય આપતા નથી. તો દરેક બાળકે પોતાના માતા પિતાને આવી કહેવતો દ્વારા ટકોર કરીને પણ માતા પિતાનો સમય લેવો અને માતા પિતાએ પોતાની જાતને સમજણથી સમજાવી અને બાળકોમાં ધ્યાન આપવું. અસ્તુ.